મુંબઈ સમાચારના અહેવાલને પગલે શિક્ષણ વિભાગ દોડતું થયું. તાજેતરમાં ગીર ગઢડાના કાંદી ગામે સરકારી શાળામાં વિદ્યાર્થીઓ પાસે શૌચાલયની સફાઈ કરાવવાનો વિડીયો સામે આવ્યો હતો. ત્યારબાદ તાલુકા શિક્ષણ અધિકારી હરેશ વાઢેર દ્વારા શૌચાલય સફાઈ બાબતે તપાસ શરૂ કરાઈ. બાળકોએ જણાવ્યું કે શાળામાં નિયમિત સફાઈની કામગીરી શિક્ષકો કરાવે છે. ગામના સરપંચ, વાલીઓ અને આગેવાનો સહિત મીડિયા ટીમ શાળામાં પહોંચી હતી. આપને જણાવી દઈએ કે શનિવારે મુંબઈ સમાચારમાં આ સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા. તાત્કાલિક ચિલ્ડ્રન હોમ સમિતિના સભ્ય એડવોકેટ દુધાતભાઈએ મુંબઈ સમાચારના પ્રતિનિધિ સાથે વાત કરીને વિડીયો મંગાવ્યા હતા અને ચેરમેન સુધી ઘટના પહોંચાડી. તાલુકા શિક્ષણ અધિકારી દ્વારા વિદ્યાર્થીઓ, વાલીઓના આગેવાનોના નિવેદન નોંધવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ અહેવાલ જિલ્લા શિક્ષણાધિકારીને પહોંચાડવામાં આવશે. સરપંચ પ્રતિનિધિએ શિક્ષકોની સામે આક્ષેપ કરીને રજૂઆત કરતા જણાવ્યું કે શાળાના જવાબદાર શિક્ષકો સામે પગલાં ભરવા જોઈએ. રિપોર્ટ ફારૂક કાઝી, ગીર ગઢડા.